અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવા આસાન ન હતું, પરંતુ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતે તાલિબાનીઓના ગઢમાંથી ભારતીય કર્મચારીઓ અને આઈટીબીપીના જવાનોને પરત લાવવામાં સફળતા મેળવી. સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝે સમાચાર આપ્યા હતા કે કાબુલથી ટેક ઓફ થયેલું પ્લેન જામનગર આવી રહ્યું. ભારતીય નાગરિકો કાબુલથી પહોંચ્યા જામનગર. 150થી વધારે લોકોને અફઘાનિસ્તાનથી કરાયા રેસ્ક્યુ. ભારતીય એમ્બેસીના સ્ટાફ સહિત આઈટીબીપીના કમાન્ડો પરત ફર્યા. એમ્બેસીએ મિનિટ ટુ મિનિટ સ્તરે ઓપરેશન પાર પાડ્યું. વતન પરત ફરેલા લોકોમાં એનજીઓ સહિત પત્રકારો પણ હતા સામેલ. મિનિટ ટુ મિનિટ સ્તરે અફઘાનિસ્તાનના કાબુલમાં ભારતીય એમ્બેસી અને મોદી સરકાર વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો. કાબુલ એમ્બેસીના ભારતીય હાઈ કમિશન રુદ્રેન્દ્ર ટંડને ભારત વાપસીનો આખો પ્લાન બનાવ્યો અને આ અંતર્ગત સૌથી પહેલા ભારતીય વાયુસેનાના જમ્બો એરક્રાફ્ટ C-17 ગ્લોબ માસ્ટરને કાબુલમાં લેન્ડ કરાવવું જરૂરી હતું. એક વખત નિષ્ફળતા મળ્યા બાદ આખરે સતત અમેરિકન સૈન્ય અને ઉચ્ચ સ્તરે ચર્ચા કર્યા પછી પ્લેનને કાબુલ એરપોર્ટ પર ઉતરાણની મંજૂરી મળી. એમ્બેસીએ સૌથી પહેલા મિશન અંતર્ગત પોતાના કર્મચારી અને આઈટીબીપીના જવાનોને દેશ પરત મોકલવાના હતા. મંજૂરી મળતાની સાથે જ ગ્લોબ માસ્ટર પ્લેને ફરીથી કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની એરસ્પેસના ઉપયોગ વગર પ્લેન ઈરાનની એરસ્પેસથી સીધું જ જામનગર પહોંચ્યું. યુ નો ધેટ ધીસ હોલ લેટ્સ સે ઇવેક્યુએશન પ્રોગ્રામ વોઝ બીંગ મોનિટર્ડ at the highest levels on a day to day minute to minute basis, and that is how the whole operation was actually conducted, involving from the junior most person of the embassy to, let us say, what does one say, the highest person of the government of India. Samagra mission par PM Modi ni hati nazar. High Commissioner Tandon ek karyo ghatasphot. વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ સામેલ. જામનગર એરપોર્ટ પર લાગ્યા ભારત માતા કી જયના નારા. અચાનક બદલાયેલી સ્થિતિને કારણે હાલ ભારત સરકાર દ્વારા ત્યાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતા લોકોને સલામત રીતે લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. અંતિમ ઘડી સુધી રૂટથી લઈને તમામ બાબતોને ગુપ્ત રાખવામાં આવી. જોકે સફળતાના ભાગરૂપે જામનગર એરફોર્સ સ્ટેશન પર આવેલા C-17 વિમાનમાં અધિકારી અને વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ મળી કુલ 150 વ્યક્તિ પહોંચી હતી અને પહોંચતાની સાથે જ લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. लेकिन जितने भी लोग हैं एम्बेसी के, जितनी टीम है, वी हैव डिफरेंट विंग्स, एमईए एंड अदर डिफरेंट सिविलियन विंग्स एज वेल एंड फोर्सेस एज वेल, सबने एक साथ मिलकर एज अ फैमिली काम किया काफ़ी अच्छे से अंडर द लीडरशिप ऑफ आवर एम्बेसडर एंड ईसीएम एंड अदर ऑफिसर्स, एंड फाइनली हम एवरी लास्ट पर्सन को लेके आए हैं. रिफ्यूलिंग माटे पहुंचू हतु जामनगर. તાલિબાનીઓએ જે રીતે સત્તા જીતવી લેતા અફઘાનિસ્તાનમાં જે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને તેને લઈને જે રીતે ભારતીયો જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા હતા અને તેને લઈને જ આજે જે કહી શકાય કે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે જે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અહીં જો વાત કરવામાં આવે તો જે રીતે અફઘાનિસ્તાનથી રવાના થયેલ જે ભારતીય નાગરિકો સાથેનું જે ભારતીય વાયુદળનું જે વિમાન છે તે અહીં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચી આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે એરલિફ્ટ કરવામાં આવેલા કહી શકાય કે આઈટીબીપી દળો અને 150 જેટલા અન્ય ભારતીયો સહિત જે દૂતાવાસના તમામ કર્મચારીઓ છે કે જેમને કાબુલથી બહાર કાઢવાનું જે એરલિફ્ટ ઓપરેશન છે તે સફળ થયું છે. આમાં જે રીતે અહીં કર્મચારીઓ, લોકો અને જે રીતે મહિલાઓ છે અને સહિત જે બાળકો છે તેને પણ અહીં એરલિફ્ટ કરવામાં આવ્યું છે. અહીં જે રીતે આ જે પ્લેન છે C-17 પ્લેન છે તેમને અહીં ફ્યુલ સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને કામગીરી કર્યા બાદ અહીં જે રીતે એરફોર્સ સ્ટેશન ખાતે ભોજન વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે. ત્યારે જે રીતે ભારતીયો જે પરત ફર્યા છે તેમાં ભારત માતા કી જયના નારા છે તે લગાવવામાં આવ્યા છે અને તેમના ચહેરા પર ખૂબ જ આનંદ અને કહી શકાય કે તમામ જે લાગણી છે તે મહેકી ઉઠી છે. કાબુલથી ભારત સુધી આઈટીબીપીના જવાનો ખડે પગે રહ્યા.
કાબુલ ઝડપથી સ્થિતિ બદલાતા જ આઈટીબીપીના જવાનો સામે પણ ભારતીય દૂતાવાસના કર્મચારીઓની સુરક્ષાનો એક પડકાર ઉભો થયો હતો. જો કે તેમણે ચોક્કસ રણનીતિ ઘડી સલામત રીતે અફઘાનિસ્તાનથી ભારત પરત ફર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.